રાજ્યમાં ધીમે ધીમે ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હળવી ઠંડી જોવા મળી રહી છે. ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફના પવનોની અસર વર્તાઈ રહી છે. મહત્તમ તાપમાનમાં નોંધાઈ રહ્યો છે આંશિક ફેરફાર. 23 નવેમ્બર આસપાસ ઠંડી વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે રાજ્યમાં. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હળવી ઠંડી વર્તાઈ રહી છે. ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફના પવનોની અસર જોવા મળી રહી છે. મહત્તમ તાપમાનમાં આંશિક ફેરફાર નોંધાઈ રહ્યો છે. 23 નવેમ્બર આસપાસ ઠંડી વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા સપના. જી સપના, રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. આગામી સમયમાં કઈ રીતની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ઠંડીને લઈને? બિલકુલ બનશે, રાજ્યમાં ઠંડીના ચમકારાની હવે ધીમે ધીમે શરૂઆત થતી હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાતના સમયે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. મોટાભાગના જે જિલ્લાઓ છે એમનું તાપમાન 17 થી 20 ડિગ્રી વચ્ચે રહ્યું છે. કેશોદમાં સૌથી ઓછું 17.5 ડિગ્રી રહ્યું છે. આ સાથે અમરેલીમાં પણ 17.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના એવા જિલ્લાઓ છે કે જેમાં તાપમાન 17 ડિગ્રીથી લઈને 18 ડિગ્રી વચ્ચે રહ્યું હોય. આ સાથે જ અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં 20.8 ડિગ્રી, જ્યારે ગાંધીનગર 19.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. જોકે સુરતમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન વધુ જોવા મળ્યું છે, જેમાં 23.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને મહત્તમ તાપમાન પણ રાજ્યભરમાં 35 ડિગ્રી આસપાસ રહ્યું છે. બનસી જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.